और डाउन सिंड्रोम जे छे दैहिक रंगसूत्रों की एन्यूप्लोइडी छे। एन्यूप्लोइडी एटले शुं? तो 2n बराबर प्लस के माइनस एक के बे रंगसूत्र। आनु कारण कोष विभाजन दरमियान रंगसूत्रिकाओ छूटी न पड़े, એટલે રંગસૂત્રનું એક કે બે જૂથ વધી જાય અથવા એક કે બે જૂથ ઘટી જાય એને કહેવાય એન્યુપ્લોઇડી। અને એ દૈહિક રંગસૂત્રોમાં આવી એન્યુપ્લોઇડી હોય એને શું કહે? ડાઉન સિન્ડ્રોમ। અને ડાઉન સિન્ડ્રોમ એ દૈહિક રંગસૂત્રોની 21મી જોડમાં ટ્રાઇસોમી છે। 21મી જોડમાં બે હોવા જોઈએ, એન જગ્યાએ બેની જગ્યાએ 2n+1 એટલે 3n હોય, એટલે ત્રણ રંગસૂત્ર હોય, કુલ 46ની જગ્યાએ 47 રંગસૂત્ર થાય। અને ડાઉન સિન્ડ્રોમની સૌ પ્રથમ માહિતી 1866માં લિંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે આપી છે। એના કારણો અને રોગ વિશેની માહિતી થઈ ગઈ, કારણ છે યા। હવે લક્ષણો, તો ઠીંગણું કદ ટૂંકી ગરદન મોટું માથું ચહેરો ગોળ ચપટો માથાનો ચપટો પાછળનો ભાગ, પછી મોંગોલોઇડ પ્રજામાં હોય એવા ગળીયુક્ત પોપચા, મોંગોલિયન પ્રજામાં હોય એવા ગળીયુક્ત પોપચા, પછી લાંબી જાડી ખાંચયુક્ત ગળીયુક્ત જીભ, પછી લટકતા ઓઠ, પછી આંગળીઓ ટૂંકી અને અકળ, અને આંગળીઓના ટોચના ભાગે ગળીઓની હાજરી, પછી હથેળી સપાટ પ્લસ ગળીયુક્ત। આપણે હથેળીમાં આમ ખાડો એની હથેળી એકદમ સપાટ અને ગળીયુક્ત હોય। શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય, જાતીયતાની દ્રષ્ટિએ વંધ્ય, અને આકૃતિમાં જોશો તો તમને એક લક્ષણ મળશે, હૃદય સંબંધિત જન્મજાત ખામી। ઓકે, એકદમ સરળ ક્વેશ્ચન છે, પહેલેનો સામાન્ય અર્થઘટન કરવાનું, પછી એના માટેનું આ રિઝલ્ટ, અને આમાંથી 5-7 લક્ષણ જે યાદ આવે એ કહી દેવાના, એટલે 2 માર્ક્સ ઓકે।